हेलो विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું નિધિ ભરે છે આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 9 ધોરણ 3 નું વિષય અંગ્રેજી. એમાં આપણે યુનિટ 10 છે પ્રીપોઝિશન્સ તૈયાર છે. આપણે ઘણો અભ્યાસ કરી લીધો છે. એમાં જે સ્થાન દર્શક શબ્દ છે ઇન, ઓન, અંડર અને નિયર તેના વિશે આપણે જોઈએ છીએ. બરાબર છે. તો હવે આપણે એમાં ફન ટાઈમ આપ્યો છે. તમને પેજ નંબર 46 ઉપર તમારી બુકમાં તમે જોઈ શકો છો. આ ફન ટાઈમ આપેલું છે. એમાં તમારે ઇન, ઓન, અંડર અને નિયર આ જે ચાર શબ્દો છે તેના વડે તમારે વાક્ય બનાવવાના છે. વાક્ય કેવી રીતે બનાવવાનું તે આપણે સમજીએ. અમે પહેલું ચિત્ર જે તમને આપેલું છે એમાં નીચે જે શબ્દ લખ્યા છે બે સ્પેલિંગ દેખાય છે, લાયન અને બીજું શું છે કેજ. લાયન એટલે સિંહ અને કેજ એટલે પાંજરું. બરાબર છે. આ ચિત્રમાં તમને એક પાંજરું દેખાય છે અને પાંજરાની અંદર સિંહ દેખાય છે. એટલે આમાં સિંહ છે તે પાંજરાની અંદર છે. તો અંદર માટે કયું સ્પેલિંગ આવશે? ઈ. બરાબર. તો આ વાક્ય આપણે આમ બનાવીએ એમાં સ્થાન દર્શક શબ્દ આવશે ઈ. તો વાક્ય કેવી રીતે બનાવવું? ઓકે, લાયન લાયન છે ને એ પાંજરાની અંદર છે. બરાબર. એટલે અહીંયા આપણે એમ લખશું The lion is in the cage. સિંહ પાંજરાની અંદર છે. is એટલે શું થશે? છે. lion ની આગળ પણ ધ લગાવ્યો અને કેજ ની આગળ પણ આપણે લગાવી દીધું ધ અને સ્થાન દર્શક શબ્દ દર્શાવી દીધો ઇન. આવી રીતે વાક્ય બનાવતા સાચા રચેલું વાક્ય જોવો બધા. એમાં એક બેડ છે ને બેડ ઉપર એક રમકડું દેખાય છે તમને, ટોય. ટોય ને બેડ એટલે આપણે એમાં એમ લખશું તો ટોય બેડ ની ઉપર છે ને, ઉપર માટે શું આવશે? ઓન. તો ટોય ઇઝ ઓન ધ બેડ. બરાબર. આ શું આવ્યું? ઓન. હવે ત્રીજું છે બેડ અને બેન્ચ. બેન્ચ ની નીચે તમને બેડ દેખાય છે ને, તો નીચે માટે કયો શબ્દ આવશે? નીચે માટે આવે અંડર. તો આપણે લખશું તો બેડ ઇઝ અંડર ધ બેન્ચ. એટલે કે બેડ બેન્ચ ની નીચે છે. અહીંયા આપણે ઇઝ લગાવતા ભૂલવાનું નથી. શું કામે? તો કે આપણે વાક્ય બનાવીએ છીએ ને એટલા માટે ઇઝ ફરજિયાત આવશે. હવે નંબર 3, બેગ અને ચેર. જો જે ચિત્રમાં શું છે, એક ચેર આવી છે, ચેર ની ઉપર એક બેગ છે. તો ચેર ની ઉપર બેગ છે ને એટલે એમાં આવશે ઓન, ઉપર માટે ઓન. એટલે પેલા લખવાનું તો બેગ ઇઝ ઓન ધ ચેર. ત્યારબાદ ડોગ અને કાર. અહીંયા જુઓ તમે, કાર ની અંદર કૂતરો છે, કાર છે એની અંદર ડોગ દેખાય છે ને બધાને. તો અંદર માટે ઈ ના એટલે લખવાનું ડોગ ઇઝ ઇન ધ કાર. આવી રીતે વાક્ય પૂરા કરવાના છે. ઇઝ બધામાં ફરજિયાત લગાવવાનું છે અને જે સ્થાન દર્શક શબ્દ આવતા હોય તે પણ લખવાનું ભૂલવાનું. હવે નંબર 5, બોય અને ગેટ. એક છોકરો છે તે અહીંયા ગેટ ની પાસે ઊભો છે. તો પાસે શબ્દ માટે કયું આવે? નિયર. તો પેલા આપણે લખવાનું તો બોય પછી શું લગાવવાનું? ઇઝ અને આમાં આપણે નિયર પાસે ઊભો છે ને ગેટ પાસે. છોકરો દરવાજા પાસે ઊભો છે. હવે એના પછી નંબર 6, બાજુના પેજ ઉપર જુઓ. પેજ નંબર 47, એક બોક્સ છે અને બોક્સ ની અંદર તમને બોલ દેખાય છે. તો એમાં શું લખવાનું? કે ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ. ઇઝ લગાવ્યું છે આપણે અને સ્થાન દર્શક શબ્દમાં ઇન લગાવી દીધું છે. પછી છે કેટ અને મેટ. જો એક મેટ, મેટ એટલે કે ચાદર, ચટાઈ, અને એની ઉપર કેટ છે. કેટ એટલે બિલાડી. બિલાડી ચાદર ઉપર છે. ઉપર શબ્દ આવ્યો છે ઉપર, એના માટે ઓન. ઓન નો સ્પેલિંગ ઓ એન. બરાબર. તો લખશું આપણે કેટ ઇઝ ઓન ધ
દસ નંબર એમાં રોઝ અને વાસ આપેલા છે, ગુલાબનું ફૂલ છે તે વાસની અંદર છે, બરાબર. વાસ એટલે ખબર છે ને, ઓલો ફ્લાવર પોટ જેને કહીએ છીએ ને તે. રોઝ ઇઝ ઇન ધ વાસ, વાસની એટલે કે ગુલાબ કુંજાની અંદર છે. હવે 11 નંબર એપલ ને ટેબલ, તો એપલ ટેબલ ઉપર છે ને, દેખાય છે ને બધાય, ટેબલ ની ઉપર સફરજન છે, ઉપર માટે આવશે ઓન, તો એપલ ઇઝ ઓન ધ ટેબલ. એના પછી 12 નંબર ચેર અને ડોર, ડોર એટલે દરવાજો અને ચેર એટલે ખુરશી, બરાબર. એની બાજુમાં છે ને, ચેર બાજુમાં છે, શું આવશે ઇઝ નિયર, શું આવશે બાજુ એટલે પાસે, કયો આવે શબ્દ નિયર, નિયર ધ ડોર. એના પછી નંબર 13 મેપ અને વોલ, મેપ એટલે નકશો ને વોલ એટલે દીવાલ, નકશો દીવાલ ઉપર ચોટાડેલું છે, દેખાય છે બધાને, તો ઉપર એટલે એમાં શું આવશે ઓન, બરાબર. આપણે વાક્ય બનાવશું, તો મેપ ઇઝ, તો મેપ ઇઝ ઓન ધ વોલ, નકશો દીવાલ ઉપર છે, કયું આવે ઓન આવશે, અહીં ઇઝ બધામાં લગાવવાનું છે ને. વાક્ય બનાવીએ આપણે એટલે એમાં ઇઝ ફરજિયાત લગાવવું પડે. હવે બધાને પૂરેપૂરું સમજાઈ ગયું, ઈ ઓન અંડર ને નિયર, ઈ એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે ને નિયર એટલે પાછળ, ચાર ચાર સ્થાન દર્શક શબ્દ ને આપણે એન વડે જોડીને પણ સરખું સમજી લીધું, અને વાક્ય કેવી રીતે બનાવવા, કેવી રીતે એમાં સઘન સ્થાન દર્શક શબ્દનો ઉપયોગ કર્યો તે પણ આપણે સરખું સમજી લીધું, બરાબર. આ બધું તમારે